છે આજનો તે બહુ જ અગત્યનો ટૉપિક છે અને એ છે આઝાદીના પંચોતેર વર્ષ દરમિયાન ભારતના પ્રધાનમંત્રીએ જે જાહેરાતો કરી છે તેના વિશે આપણે જાણવાનું છે બરાબર તો પહેલાં તો એક વાત આપણે કહી દઈએ કે પંદર ઓગસ્ટે આપણે આપણો પંચોતેરમો ઇન્ડિપેન્ડન્સ ડે ઉજવ્યો છે ઓગસ્ટ બે હજાર એકવીસમાં અને દર વર્ષે પરંપરાગત રીતે ભારતના પ્રધાનમંત્રી રેડ ફોર્ટથી એટલે કે દિલ્હીમાં આવેલા લાલ કિલ્લા પરથી દેશને સંબોધન કરતા હોય છે અને જ્યારે જ્યારે રાષ્ટ્રપતિ આવું સંબોધન સોરી પ્રધાનમંત્રી જ્યારે આવું સંબોધન કરે છે ત્યારે એ આપણા માટે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ અગત્યની બાબત થઈ જાય છે બરાબર તો પંચોતેરમાં સ્વતંત્રતા દિવસની સ્મૃતિમાં વડાપ્રધાને અનેક પગલાં અથવા તો પહેલોની જાહેરાત કરી છે અને આગામી પચીસ વર્ષ ભારત માટે ગૌરવપૂર્ણ બનાવવાની લોકોને અપીલ કરી છે સ્વતંત્રતા દિવસના એક દિવસ પહેલાં વડાપ્રધાને ચૌદમી ઓગસ્ટને પાર્ટિશન હોરર રિમેમ્બરન્સ ડે તરીકે મનાવવાની જાહેરાત કરી છે બરાબર જુઓ ચૌદ ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડેલા જે યુનાઇટેડ ઇન્ડિયાનું જે સપનું હતું ગાંધીજી અને અન્ય નેતાઓનું એ તૂટીને જિન્નાની જીદને લઈને આપણે પાકિસ્તાન બનાવવું પડેલું બરાબર તો ઘણી બધી પાર્ટિશનની જ્યારે થયું પાર્ટિશન ત્યારે ઘણા બધા હિન્દુઓ અને અન્ય લોકો બોર્ડર ક્રોસ કરીને ભારત આવવા ઈચ્છતા હતા તો આ જે પાટિશનની મૂવમેન્ટની જે પ્રક્રિયા થઈ તેમાં ઘણા બધા લોકોના મૃત્યુ થયા ઘણી બધી છોકરીઓને મહિલાઓના રેપ કરવામાં આવ્યા તો બહુ ટ્રેજિક દિવસ હતો ભારત માટે બરાબર અને એટલા માટે ચૌદમી ઓગસ્ટને પાર્ટિશન હોરર રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે કે જેથી કરીને આવા બલિદાનોને આવી ટ્રેજેડીઝને આપણે વર્ષો વર્ષ સુધી યાદ રાખી શકીએ ગુજરાતીમાં જો તમારે નામ લખવું હોય તો ગુજરાતીમાં આ દિવસને વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઉજવવામાં આવશે બરાબર ફરીવાર રિપીટ કરું છું વિભાજન વિભીષિકા દિવસ તરીકે ઉજવવામાં આવશે ઘણી બધી જે જાહેરાતો કરી તો આપણે એને પોઈન્ટ વાઈઝ જોઈશું પહેલી જે જાહેરાત કરી છે તે છે ગતિ શક્તિ માસ્ટર પ્લાન બરાબર તો તે એક હોલિસ્ટિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા માટેનો રૂપિયા સો લાખ કરોડના પ્રોજેક્ટની જાહેરાત કરી છે પ્રાઇમ મિનિસ્ટરે એનો બેસિક આઈડિયા એવો છે કે ભાઈ આપણે ધીરે ધીરે હવે ચાઇનાને ટક્કર આપવાની છે અને ભારતે હવે મેન્યુફેક્ચરિંગ હબ બનવાની જરૂર છે આપણી જે ડિમાન્ડ્સ છે એને આપણે જો ઘર આંગણે બનાવતા થઈ જઈએ તો આપણની આપણને અને આપણી ઇકોનોમીને અને આપણા લોકલ બિઝનેસમેન્સને ઘણો ફાયદો થાય એમ છે બરાબર આ ઉપરાંત આપણે માત્ર આપણી ડિમાન્ડ નહીં પણ દુનિયાની ડિમાન્ડને પણ આપણે પૂરી કરી શકીએ છીએ એવી ક્ષમતા આપણામાં છે તો એ હેતુ સાથે એ આઈડિયા સાથે સ્થાનિક ઉત્પાદકોને એટલે કે લોકલ મેન્યુફેક્ચરિંગની અથવા તો ડોમેસ્ટિક મેન્યુફેક્ચરિંગની વિશ્વ વૈશ્વિક રૂપરેખા વધારવામાં અને વિશ્વભરમાં તેના સમકક્ષો સાથે સ્પર્ધા કરવામાં મદદ થશે તથા નવી નવા ભવિષ્યના આર્થિક ઝોનની શક્યતાઓ પણ વધારે છે તે ભવિષ્યમાં યુવાનો માટે રોજગારની તકોનું સ્ત્રોત બનશે બરાબર તો આપણે જે એમ્પ્લોયમેન્ટ જનરેટ કરવાનું છે તે તે માટે પણ ગતિશક્તિ માસ્ટર પ્લાન આપણને મદદ કરશે નેક્સ્ટ જે અગત્યનો જાહેરાત થઈ તે છે રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન એટલે કે નેશનલ હાઇડ્રોજન મિશન તો નેશનલ હાઇડ્રોજન મિશન અને ગ્રીન હાઇડ્રોજન સેક્ટર ભારતને તેના આબોહવાના લક્ષ્યોને પહોંચી વળવા માટેનો એક ગ્રોથ આપશે બરાબર એક બૂસ્ટ આપશે ગ્રીન હાઇડ્રોજન એ પવન અને સૌર જેવા નવીનીકરણીય ઉર્જા સ્ત્રોતોમાંથી વીજળી દ્વારા સંચાલિત ઇલેક્ટ્રોલાઇઝરનો ઉપયોગ કરીને પાણીને હાઇડ્રોજન અને ઓક્સિજનમાં વિભાજીત કરીને ઉત્પન્ન કરવામાં આવે છે બરાબર તો જ્યારે આપણે બજેટની ચર્ચા કરેલી ત્યારે પણ આપણે જોયેલું કે ભાઈ બજેટમાં નેશનલ હાઇડ્રોજન મિશનની જાહેરાત કરવામાં આવેલી હવે શું છે બેસિકલી આ નેશનલ હાઇડ્રોજન મિશન તો ભારત ઇન્વેસ્ટમેન્ટમાં રિસર્ચમાં ઇન્વેસ્ટ કરશે કે કઈ રીતે આપણે જે આપણું મોટાભાગનું પબ્લિક ટ્રાન્સપોર્ટ છે તો એ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં કઈ રીતે હાઇડ્રોજનનો બળતણ તરીકે ઉપયોગ કરી શકાય તે અંગેનું રિસર્ચ ઇન્વેસ્ટમેન્ટ રાષ્ટ્રીય હાઇડ્રોજન મિશન અંતર્ગત કરવામાં આવશે બરાબર જેથી કરીને આપણે જે આપણા પ્રદૂષણ કરબ કર્બિંગને લઈને એટલે કે પ્રદૂષણને નાથવા માટેના જેટલા પણ આપણા ગોલ્સ છે ગ્લોબલ વોર્મિંગ અંગેના જે ગોલ્સ છે તેને પહોંચવામાં આપણને મદદ મળશે અને એક નવું એમ્પ્લોયમેન્ટ સેક્ટર ઊભું થશે તે ભારતને ઉર્જા સ્વતંત્ર એટલે કે એનર્જી રિલાયન્ટ બનવામાં પણ મદદ કરશે આજે ભારતની ઉર્જા આયાત પાછળ લગભગ બાર લાખ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરે છે આપણે બાર લાખ કરોડ રૂપિયા એનર્જી ઇમ્પોર્ટ કરવા માટે આપવા પડે છે અલગ અલગ પ્રકારની ઉર્જા આપવા માટે જો આ માર્કેટ આપણે આપણે ત્યાં ઊભા કરી શકીએ તો આપણને જે બીજો ગોલ છે પાંચ લાખ ટ્રિલિયનની ઇકોનોમી સુધી પહોંચવાનો ફાઇવ ટ્રિલિયન ઇકોનોમી સુધી પહોંચવાનો તેમાં પણ આપણને મદદ મળશે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે છે રાઈસ ફોર્ટિફિકેશન પ્લાન હવે જો રાઇસ ફોર્ટિફિકેશન એટલે શું તો કોઈપણ ખોરાકને કોઈપણ ખાદ્ય પેદાશને ગુણવત્તાયુક્ત બનાવવાની જે પ્રક્રિયા છે તેને ફોર્ટિફિકેશન કહેવાય ગુણવત્તાયુક્ત બનાવવાની પ્રક્રિયા એટલે શું કે એમાં પોષક તત્વો ઉમેરીને એને વધુ ગુણવત્તા સભર વધુ હેલ્ધી બનાવવાની જે પ્રક્રિયા છે તેને ફોર્ટિફિકેશન પ્લાન કહેવાશે તો વિવિધ સરકારી યોજનાઓ હેઠળ વહેંચવામાં આવતા ચોખાને બે હજાર ચોવીસ સુધીમાં ફોર્ટીફાઈ કરવામાં આવશે ગુણવત્તાયુક્ત બનાવવામાં આવશે કઈ કઈ મુખ્ય યોજનાઓ છે તો એ છે જાહેર વિતરણ વ્યવસ્થા એટલે કે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ શાળાઓમાં મધ્યાહન ભોજન યોજના અને સંકલિત બાળ વિકાસ યોજનાનો સમાવેશ થાય છે આ એક મહત્ત્વપૂર્ણ પહેલ છે કારણ કે દેશમાં મહિલાઓ અને બાળકોમાં કુપોષણનું બહુ વધારે સ્તર છે એક અંદાજ પ્રમાણે જે ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રી દ્વારા જે એક સર્વે કરવામાં આવ્યો છે તો ગ્રાહક બાબતો ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલયના જણાવ્યા અનુસાર દેશમાં દરેક બીજી મહિલા એનિમિક છે બરાબર તો એનિમિક એટલે શું કે ભાઈ એમાં બેસિક પોષક તત્વોનો અભાવ છે થોડીવાર પાંચ મિનિટ કોઈ પણ મહિલા તડકામાં ઊભી રહે છે તો એને ચક્કર આવી જાય અશક્તિ આવી જાય ડિહાઈડ્રેટેડ થઈ જાય એવી ઘણી બધી સમસ્યાઓ છે તો એનું મુખ્ય કારણ શું છે કે ભાઈ એ મહિલા સુધી પૂરતો ખોરાક મળતો નથી હવે જ્યારે આવી મહિલા ગર્ભ ધારણ કરે છે ત્યારે જે નવજાત શિશુ છે તેમાં પણ પોષક તત્વોની કમીને લઈને ઘણા બધા રોગો ઉદ્ભવતા જોવા મળે છે તો જે અલ્ટિમેટ ગોલ છે ગવર્મેન્ટનો તે એ છે કે ગુણવત્તાયુક્ત ચોખા આપીને બરાબર જે હેલ્થ છે લોકોની જે પ્રાઇમરી હેલ્થ છે તેને સુધારી શકીએ આ ઉપરાંત હાલમાં ગ્લોબલ હંગર ઇન્ડેક્સ પબ્લિશ થયો છે બરાબર તો વૈશ્વિક ભૂખ સૂચક બરાબર તો ગ્લોબલ હંગર ઇન્ડેક્સમાં જે એકસો સાત દેશોનું લિસ્ટ બહાર પાડવામાં આવ્યું છે એમાં ભારતનો ક્રમ કેટલામો છે ચોરાણું ક્રમ છે અને ચોરાણુંમો ક્રમ હોવાનો મતલબ એ છે કે ભારતમાં ભૂખમરો એ વકરતી જતી સિચ્યુએશન છે વકરતી જતી પરિસ્થિતિ છે ભારત બહુ સારી પરિસ્થિતિમાં નથી જુઓ એક બાજુ આપણે ફાઈ ટ્રિલિયન ઇકોનોમી બનવાના સપના જોઈએ છે વૈશ્વિક ગુરુ બનવાના સપના જોઈએ છે અને આપણી અડધાથી ઉપરની વસ્તી એનિમિક છે જેમાં પોષક તત્વનો આપણને અભાવ જોવા મળે છે બરાબર તો આ બહુ જ ઇન્ટ્રોસ્પેક્ટ કરવાનો આપણા માટે વિષય છે આત્મમનન કરવાનો વિષય છે કે કઈ રીતે આપણે આપણા નાગરિકોને ઉચ્ચ ગુણવત્તાયુક્ત ખોરાક પૂરો પાડી શકીએ બરાબર જે ગ્લોબલ હંગર ઇન્ડેક્સ છે તેમાં આપણે ગંભીર ભૂખની શ્રેણીમાં એટલે કે સિરિયસ હંગર કેટેગરીમાં આપણને મૂકવામાં આવેલા છે મહારાષ્ટ્ર અને ગુજરાત સહિતના છ રાજ્યોએ પાઇલટ યોજનાના ભાગરૂપે ફોર્ટિફાઈડ ચોખાનું વિતરણ શરૂ કર્યું છે હવે જુઓ પાઇલટ યોજના એટલે શું તો ભારત જેવા મોટા દેશમાં કોઈ પણ યોજના જ્યારે અમલમાં મૂકવામાં આવે છે કેન્દ્ર સરકારની અથવા તો રાજ્ય સરકારોની તો ત્યારે એ ડિરેક્ટલી એકસો ત્રીસ કરોડ જનતા પર કે અઠ્યાવીસ રાજ કે આઠ આઠ કેન્દ્રશાસિત પ્રદેશોમાં એકસાથે લાગુ કરવામાં નથી આવતી બરાબર એને ટ્રાયલ બેઝિસ પર ટેસ્ટિંગ રૂપે ટેસ્ટિંગના ભાગરૂપે અમુક રાજ્યોમાં કે અમુક જિલ્લાઓમાં પહેલાં લાગુ કરવામાં આવશે એના આઉટપુટનું એનાલિસિસ કરીને એના આઉટપુટનું મોનિટરિંગ કરીને અન્ય રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશોમાં યોજનાને લાગુ કરવામાં આવશે તો ફોર્ટીફાઈડ રાઇસને લઈને ગુણવત્તા સભર ચોખાને લઈને જે યોજના છે તે હાલમાં આંધ્રપ્રદેશ ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ છત્તીસગઢ અને યુપીમાં પાઇલટ પ્રોજેક્ટ તરીકે ટ્રાયલ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવામાં આવી છે ફૂડ ફોર્ટિફિકેશન અથવા સમૃદ્ધિએ ખોરાકમાં સૂક્ષ્મ પોષક તત્વો ઉમેરવાની પ્રક્રિયા છે જે કઈ રીતે કરવામાં આવે છે તો જે દળેલા ચોખા છે બરાબર ચોખાને પાવડર ફોર્મમાં બનાવવામાં આવશે અને પછી એને એમાં ન્યૂટ્રિયન્ટ્સ ઉમેરી દેવામાં આવશે એમાં પોષક તત્વો ઉમેરી દેવામાં આવશે અને પછી એને ચોખા જેવા નાના નાના દાણામાં ફેરવી દેવામાં આવશે અને આ દાણાને રેગ્યુલર ચોખા સાથે એક જેમ પચાસ અથવા એક જેમ બસ્સોના ગુણોત્તરમાં સામાન્ય ચોખા સાથે મિશ્રિત કરવામાં આવે છે જેથી કરીને જ્યારે મિડ ડે મીલ સ્કીમમાં કે જે પણ એના લાભાર્થીઓ છે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્કીમના તે જ્યારે ચોખાનું ગ્રહણ કરે જ્યારે ચોખા ખાય ત્યારે એ લોકોમાં પૂરતા પોષક તત્વો એ લોકોને ખોરાકમાંથી મળી રહે બરાબર તો બહુ જ અગત્યની યોજના સ્વાસ્થ્ય સેક્ટરની નેક્સ્ટ જે આપણો એમાં જ એક અગત્યની જાહેરાત કરવામાં આવી છે તે છે વંદે ભારત ટ્રેન્સ તો આઝાદીનો અમૃત મહોત્સવ મહોત્સવના ભાગરૂપે પંચોતેર વંદે ભારત ટ્રેનો આવનારા પંચોતેર અઠવાડિયામાં સ્ટાર્ટ કરવામાં આવશે સ્વદેશી અર્ધ હાઈ સ્પીડ ટ્રેન એટલે કે વંદે ભારત ટ્રેન શું છે તો એ ભારતની ઇન્ડિજીનિયસ ટ્રેન છે સેમી હાઈ સ્પીડ પ્રકારની બરાબર તો એનાથી વંદે ભારતને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે જેમાં રેલવે આઝાદીના પંચોતેર વર્ષ ઉજવવા માટે ઓગસ્ટ બે હજાર બાવીસ સુધીમાં ચાળીસ શહેરોને જોડતી ઓછામાં ઓછી દસ ટ્રેનોની શરૂઆત કરશે બરાબર અને પંચોતેર અઠવાડિયામાં પંચોતેર વંદે ભારત ટ્રેનો ચાલુ કરવામાં આવશે બહુ મોટો એમ્બિશિયસ પ્લાન ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવેલો છે આ ઉપરાંત એક બીજું વુમન એમ્પાવરમેન્ટ માટેનો એક ટોપિક છે ને એ છે કન્યાઓ માટે સૈનિક શાળા તો દેશની તમામ સૈનિક શાળાઓ હવે છોકરીઓ માટે પણ ખુલ્લી રહેશે અત્યારે દેશમાં તેત્રીસ સૈનિક શાળાઓ છે એ તેત્રીસે તેત્રીસ સૈનિક શાળાઓમાં હવેથી છોકરીઓને પણ પ્રવેશ આપવામાં આવશે દેશની સૈનિક શાળાઓ સૈનિક સ્કૂલ સોસાયટી દ્વારા ચલાવવામાં આવે છે જે સંરક્ષણ મંત્રાલયના વહીવટી નિયંત્રણ હેઠળ છે સૈનિક શાળાઓની સ્થાપનાનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને નાનપણથી જ ભારતીય આર્મ્ડ ફોર્સિસ ઇન્ડિયન આર્મ ફોર્સિસના પ્રવેશ માટે તૈયાર કરવાનો છે તો જો કેટલું મોટું વુમન એમ્પાવરમેન્ટનું પગલું લેવામાં આવ્યું છે કે ભાઈ મહિલાઓ પણ હવે પોતાની મનગમતી સેનાઓમાં મનગમતી પોઝિશન પર જઈ શકશે બરાબર તો એક બહુ જ અગત્યની જાહેરાત પ્રાઇમ મિનિસ્ટર દ્વારા કરવામાં આવી છે અને છેલ્લે વાત કરી લઈએ પાટિશન હોરરર રિમેમ્બરન્સ ડેની તો ચૌદમી ઓગસ્ટ હવે પાટિશન હોરર રિમેમ્બરન્સ ડે તરીકે ઉજવવામાં આવશે આ દિવસ ભારતીયોને સામાજિક વિભાજન વિસંગતતાનું ઝેર દૂર કરવાની તથા એકતા સામાજિક સમરસતા અને માનવ સશક્તિકરણની ભાવનાને વધુ મજબૂત કરવાની જે નીડ છે જે જરૂરિયાત છે તેની આપણને યાદ અપાવશે બરાબર તો આ બધા જ પોઈન્ટ આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી બહુ જ અગત્યના ખાસ નોટ કરીને લખજો જો કોઈ પણ ડાઉટ હોય તો તમે પૂછી શકો છો નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે છે આઈ એ ફોરમ અથવા તો ઇબ્ઝા ફોરમ તો શું છે ઇબ્ઝા ફોરમ તો આપણો ઇન્ટરનેશનલ રિલેશન સાથે જોડાયેલો સબ્જેક્ટ છે બરાબર ટોપિક છે અને એમાં ત્રણ ટ્રાયલેટરલ સંગઠન છે આ ત્રિપક્ષીય સંગઠન છે જેના સભ્યો છે ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા કેમ અત્યારે આપણે આને કરંટ અફેર્સમાં ભણીએ છીએ તો તાજેતરમાં ભારતે ભારત અત્યારે આનું પ્રવર્તમાન અધ્યક્ષ બરાબર કરંટ ચેરમેન છે ભારત અને ભારતે પર્યટ પર્યટન મિનિસ્ટર જે છે ભારતના પર્યટન મિનિસ્ટર સાઉથ આફ્રિકાના પર્યટન મિનિસ્ટર અને બ્રાઝિલના પર્યટન મિનિસ્ટર દ્વારા અત્યારે એક બેઠકનું આયોજન કરવામાં આવેલું તો તાજેતરમાં ભારતે આઈબીએસ એટલે કે ઇન્ડિયા બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાના પ્રવાસન મંત્રીઓની વર્ચ્યુઅલ બેઠકનું આયોજન કર્યું હતું ભારત એ આઈબીએસએનું વર્તમાન અધ્યક્ષ છે જુઓ અહીંયા ભારત અહીંયા સાઉથ આફ્રિકા અને આ છે બ્રાઝિલ આ કયો કોન્ટિનેન્ટ છે સાઉથ અમેરિકા કોન્ટિનેન્ટ છે દક્ષિણ અમેરિકા ખંડ છે સાઉથ આફ્રિકા તે આફ્રિકા ખંડનો ભાગ છે અને ભારત એ એશિયા ખંડનો ભાગ છે અને આ ત્રણે ત્રણ દેશોમાં એક વસ્તુ કોમન છે કે આ ત્રણે ત્રણ દેશો પૃથ્વીના દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે બરાબર જો અહીંયાથી દક્ષિણ ગોળાર્ધ છે તો આ ત્રણે ત્રણ દેશો દક્ષિણ ગોળાર્ધમાં આવેલા છે આ ઉપરાંત ત્રણે ત્રણ ઇમર્જિંગ ઇકોનોમીઝ છે બરાબર ડેવલપિંગ નેશન્સ છે અને બહુ મોટી ઇકોનોમીઝ છે તો આઈબીએસએફ ફોરમ જ્યારે બે હજાર ત્રણમાં બનાવવામાં આવી ત્યારે એનો મુખ્ય હેતુ એ હતો કે કઈ રીતે આપણે આ ત્રણ દેશો વચ્ચેનું જે સંકલન છે ઇન્ટીગ્રેશન છે તેને વધારી શકીએ આ ઉપરાંત જ્યારે જ્યારે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર આપણને જરૂર પડે સપોર્ટની ત્યારે કઈ રીતે આ ત્રણ દેશો આપસમાં એકબીજાને વોટ આપી શકે અને સપોર્ટ કરી શકે એકબીજાની નીતિઓ અંગે તે માટે આ સંગઠન બનાવવામાં આવેલું આઈબીએસએ એ ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે દક્ષિણ દક્ષિણ સહકાર એટલે કે સાઉથ સાઉથ કોપરેશન અને આદાન પ્રદાનને એટલે કે ઇમ્પોર્ટ એક્સપોર્ટને પ્રોત્સાહન આપવા માટેનું ત્રિપક્ષીય વિકાસલક્ષી પહેલ છે દક્ષિણ દક્ષિણ સહકાર એ કોઈ નવો આઈડિયા નથી બરાબર ઘણા બધા અન્ય સંગઠનો છે જે સાઉથ સાઉથ કોપરેશન પર ચાલે છે તો તેની ઉત્પત્તિ દક્ષિણ દક્ષિણ એકતા સુનિશ્ચિત કરવા માટે દેશો અને જૂથો સાથે કામ કરતા દાયકાઓના પ્રયત્નોથી શોધી શકાય છે જેમ કે બાંડુંગ પરિષદ નાઇન્ટીન ફિફ્ટી ફાઇવ બિનસંરેખિત ચળવળ એટલે કે નોન અલાયન્સ મૂવમેન્ટ નાઇન્ટીન સિક્સટી વન જી સેવન્ટી સેવન જૂથ યુએનસી ટેડ બ્યુનોસ એરિસ પ્લાન ઓફ એક્શન નાઇન્ટીન સેવન્ટી એઇટ અને બે હજાર નવની નૈરોબી ઘોષણા બરાબર તો જો આજથી હવે આપણે હોમવર્કની શરૂઆત કરીએ છીએ થોડા થોડા નાના નાના સરળ ટોપિક તમારે જાતે હોમવર્કમાં વાંચવાના રહેશે તો આજ માટેનો તમારો પહેલો હોમવર્કનો ટૉપિક છે બાંડુંગ પરિષદ એટલે કે બાંડુંગ કોન્ફરન્સ અને નોન અલાયન્સ મુવમેન્ટ વિશે તમારે વાંચવાનું છે બરાબર ચાલો ઇબ્ઝાની રચના ક્યારે કરવામાં આવેલી તો છ જૂન બે હજાર ત્રણના રોજ બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયામાં ત્રણ દેશોના વિદેશ મંત્રીઓ એટલે કે ભારત બ્રાઝિલ અને સાઉથ આફ્રિકાના વિદેશ મંત્રીઓ મળેલા અને બ્રાઝિલિયા ડિક્લેરેશન એટલે કે બ્રાઝિલિયા ઘોષણાપત્ર બહાર પાડ્યું અને ત્યારે આ જૂથને ઔપચારિક રીતે આઈબીએસએ કમ્યુનિકેશન ફોરમ અથવા તો આઈબીએસએ ડાયલોગ મંચ નામ આપવામાં આવ્યું મુખ્ય મથક એનું ક્યાં છે તો આઈબીએસએ પાસે કોઈ મુખ્ય મથક કે પરમેનન્ટ સેક્રેટરીએટ નથી બરાબર એનું અત્યારે કામ વાતચીતથી ચાલી જાય છે ઉચ્ચતમ સ્તરે તે રાજ્ય અને સરકારના વડાઓની સમિટ છે અત્યાર સુધીમાં પાંચ આઈબીએસએ લીડરશીપ સમિટ યોજાય છે પાંચમી આઈબીએસએ સમિટ બે હજાર અગિયારમાં દક્ષિણ આફ્રિકાના પ્રિટોરિયા નામના શહેરમાં યોજાયેલી છઠ્ઠી આઈબીએસએ સમિટ ભારત દ્વારા યોજવામાં આવનાર છે બરાબર ભારત અત્યારે એનો અધ્યક્ષ છે એટલે છઠ્ઠી આઈબીએસએ સમિટ આપણે યોજવાની છે સંયુક્ત નૌકા વ્યાયામ એટલે કે જે આપણે જોઈન્ટ મિલ નેવી એક્સરસાઇઝ કરીએ છીએ તે કઈ છે તો એ આર ઇબ્ઝમાર બરાબર તો જો આપણે જોયું કે આ ત્રણે ત્રણ જે દેશ છે તે દરિયાઈ સીમાઓ સાથે જોડાયેલા છે તો દરિયાઈ સીમા દ્વારા કઈ રીતના ત્રણ દેશો વચ્ચે ટ્રેડ વધારી શકાય ડિફેન્સ ટાઈઝ વધારી શકાય એ માટે સંબંધો વધારવા માટે આપણે ઇબ્ઝમાર નામની સંયુક્ત નેવલ એક્સરસાઇઝ કરીએ છીએ તો આઈબી એસ એ એમ એ આર એ ઇબ્ઝા એ ત્રિપક્ષીય સંરક્ષણ સહયોગનો મહત્ત્વનો ભાગ છે જેને આઈબીએસએ મેરીટાઈમ એક્સરસાઇઝ તરીકે ઓળખવામાં આવે છે છેલ્લી ઇબ્ઝમાર ક્યાં ક્યારે થયેલી તો અત્યાર સુધી ટોટલ છ આવૃત્તિઓ યોજાઈ છેલ્લી ઇબ્ઝમાર ઓક્ટોબર બે હજાર અઢારમાં દક્ષિણ આફ્રિકાના દરિયા કિનારે થયેલી હવે આ વખતે ભારત હોસ્ટ છે એટલે આવનારા થોડા સમયમાં લગભગ ભારતના દરિયાકિનારે બરાબર ઇબ્ઝમાર યોજવામાં આવશે બીજું છે આ દેશોએ આઈબીએસએ ફંડ બનાવ્યું છે જેથી કરીને લોકો જે પોતાની યોજનાઓ છે ડિસ્કશન છે તેનો એકચ્યુઅલ ગ્રાઉન્ડ પર એને ઉતારી શકે તો બે હજાર ચારમાં સ્થપાયેલ ઇબ્ઝા ફંડ એટલે કે ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ફંડ જે બેસિકલી આ દેશો અને આજુબાજુના અન્ય દેશોમાં ગરીબી અને ભૂખમરાને મિટાવવા માટેનો ઉપયોગ કરવામાં આવશે એક અનન્ય ભંડોળ છે જેના દ્વારા સાથી વિકાસશીલ દેશોમાં આઈબીએસએના ભંડોળ સાથે વિકાસ પ્રોજેક્ટ ચલાવવામાં આવે છે આ ફંડનું સંચાલન યુનાઇટેડ નેશન્સ ઓફિસ ફોર સાઉથ સાઉથ કોર્પોરેશન દ્વારા કરવામાં આવે છે યુનો એસએસસી અને દરેક આઈબીએસએ સભ્ય દ્વારા દર વર્ષે એક મિલિયન ડોલરનું ફંડ આપવું જરૂરી છે એટલે દર વર્ષે ત્રણ મિલિયન ડોલર ઓછામાં ઓછા આ ફંડમાં ત્રણે ત્રણ દેશો જમા કરાવશે દરેક દેશે એક એક મિલિયનનું ફંડ એક એક મિલિયન ડોલરનું ફંડ આપવું જરૂરી છે ઉદ્દેશ્યો શું છે તો બેસિક ઉદ્દેશ છે આઈબીએસએ ફંડનો કે ભાઈ દક્ષિણના દેશોમાં દક્ષિણ ગોળાર્ધના જે દેશો છે તેમાં ગરીબી અને ભૂખમરો દૂર કરવો એને ઘટાડવા માટેના પ્રયત્નો કરવા યુએન સાથે કઈ રીતના કામ કરી શકાય તે માટેના પ્રયત્નો કરવા આ ઉપરાંત વૈશ્વિક દક્ષિણના રસ ધરાવતા દેશોમાં પ્રતિકૃતિ અને માપી શકાય તેવા પ્રોજેક્ટ્સના અમલીકરણની સુવિધા દ્વારા ગરીબી અને ભૂખમરા સામેની લડાઈમાં શ્રેષ્ઠ પ્રયાસો વિકસાવવા એક કોમન એવી પોલિસી બનાવવાની કે જેથી કરીને કારગત રીતે એફિશિયન્ટ રીતે ભૂખમરા અને ગરીબીને નાબૂદ કરી શકાય સાઉથ સાઉથ કોપોરેશન એજન્ડાના ઉદાહરણ દ્વારા પાયોનિયર અને નેતૃત્વ પૂરું પાડવું બરાબર તો ભારત જુઓ ભારત એવો દેશ છે અને બ્રાઝિલ પણ બહુ મોટી ઇકોનોમી છે બરાબર તો આ બંને દેશો એવા છે અને સાઉથ આફ્રિકા પણ મજબૂત ઇકોનોમી છે બરાબર એટલો મોટો દેશ નથી પણ મજબૂત ઇકોનોમી છે તો આ ત્રણેય દેશો એવા છે કે જે પોતાના ક્ષેત્રમાં અન્ય દેશોનું નેતૃત્વ કરી શકે એમ છે તો જો ઇબ્ઝા ફંડનું સિગ્નિફિકન્સ વધારી શકીએ આપણે કોઈ રીતે તો ભારત એક નવા ફ્રોન્ટમાં નેતૃત્વ કરી શકશે બરાબર અને બીજું એમ છે વિકાસ માટે નવી ભાગીદારી બાંધવી બરાબર ટ્રેડ અને ડેવલપમેન્ટ રિલેશન વિકસાવવાના અત્યાર સુધી એનું પ્રદર્શન કેવું છે અને એની સુસંગતતા એટલે કે એનું સિગ્નિફિકન્સ કેટલું છે એ આપણે જોવાનું છે તો જુઓ આ ત્રણે ત્રણ દેશો ઘણા બધા અન્ય સંગઠનોના ભાગ છે એમાં એ લોકો સહસભ્ય છે કો વર્કર્સ તરીકે લોકો કામ કરે છે અથવા તો કો મેમ્બર્સ છે બ્રિક્સમાં છે બ્રિક્સમાં કયા કયા પાંચ દેશો છે બ્રાઝિલ રશિયા ઇન્ડિયા ચાઈના અને સાઉથ આફ્રિકા બરાબર તો જ્યારે જ્યારે આ દેશોને કોઈ પણ સમસ્યા છે તો બ્રિક્સની જે સમિટ છે તે રેગ્યુલરલી યોજાય છે દર વર્ષે બ્રિક્સની સમિટ યોજાય છે તો ઇબ્ઝાના દેશો બ્રિક્સ સમિટ વખતે જ અંદર અંદર મળીને પોતાની સમસ્યાઓની ચર્ચા કરી લે છે અને એના સોલ્યુશન શોધે છે એટલે આઈબીએસએની સમિટ દર વર્ષે યોજાતી નથી જો છેલ્લી સમિટ બે હજાર અગિયારમાં યોજાયેલી બે હજાર અગિયાર પછી એક પણ સમિટ યોજાઈ નથી તો એનું કારણ જ એ છે કે જ્યારે મલ્ટિપલ પ્લેટફોર્મ પર તમે સાથે કામ કરો છો ત્યારે ઇબ્ઝા દેશોને અલગથી બેઠક કરવાની કોઈ જરૂરિયાત જણાતી નથી બરાબર તો બ્રિક્સ જેવા સમાન જૂથોના ઉદભવના પગલે તેની સુસંગતતા જાળવવા માટે બેસિક ચેલેન્જીસ છે આઈબીએસએ તેની છઠ્ઠી સમિટ યોજવામાં અસમર્થ છે પાંચમી સમિટ બે હજાર અગિયારમાં યોજાયેલી ત્યારબાદ એની સમિટ યોજાઈ નથી બરાબર સાઉથ આફ્રિકાના પ્રિટોરિયામાં એ સમિટ યોજાયેલી ત્યારબાદ કોઈ પણ સમિટ યોજાઈ નથી તો જુઓ બ્રિક્સનો ઉદ્ભવ થયો છે એટલે બ્રિક્સ છે જી ટ્વેન્ટી છે આ ઘણા બધા પ્લેટફોર્મ પર આપણે સાથે કામ કરીએ છીએ બરાબર આ ઉપરાંત ભારતે એક ટ્રાયલેટરલ પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરવાનું અત્યારે કામ ચાલી રહ્યું છે ઇન પ્રોસેસ છે કયો ત્રિપક્ષીય પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ છે પ્રિફરેન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ એટલે શું કે અન્ય દેશો કરતાં કોઈ દેશને જ્યારે તમે ટ્રેડમાં વધારે સવલતો આપો ઓછો ટેક્સ લો એને શું કહેવાય પ્રિફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટ કોઈ દેશ કરતાં તમે કોઈ ચોક્કસ દેશને જે તમારો મિત્ર દેશ છે તેને તમે વધારે પ્રિફર કરો છો ટ્રેડ માટે એના માટે તમારા દેશમાં પ્રિફરેબલ વાતાવરણ ઊભું કરી આપો છો એને પીટીએ કહેવાય જે આગળ જઈને ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ બનશે બરાબર તો એ કયો ટ્રેડ એગ્રીમેન્ટ છે તો મેરકોસુર સાકુ ઇન્ડિયા ત્રિપક્ષીય પીટીએ ની ખાતરી કરવા માટે આપણે સામૂહિક રીતે કામ કરવાનું છે બરાબર તો એના માટે અત્યારે ભારત ચેરમેન છે એટલે ભારત ઘણી સારી રીતે એના પર કામ કરી રહ્યું છે મર્કોસુર શું છે મેર્કોસુર બરાબર તો એ સ્પેનિશ નામ છે કોના માટેનું સધન કોમટ કોમન માર્કેટ માટેનું બરાબર એસ સી એમ માટેનું જે એક પ્રાદેશિક એકીકરણની પ્રક્રિયા છે રીજનલ એક સંગઠન છે જેની શરૂઆત આર્જેન્ટિના બ્રાઝિલ પેરુગ્વે અને ઉરુગ્વે નામના દેશો દ્વારા કરવામાં આવેલી જેની સ્થાપના અને ત્યારબાદ તેમાં વેનેઝુએલા અને બોલિવિયા દેશો જોડાયા તો ફરી એકવાર આપણે નકશા પર જઈશું ફરી પાછા તો આ જેટલા પણ દેશો દેખાય છે બરાબર આર્જેન્ટિના પણ અહીંયા છે બોલિવિયા પણ અહીંયા છે ઉરુગ્વે પેરુગ્વે બધા દક્ષિણ અમેરિકા ખંડના દેશો છે અને દક્ષિણ અમેરિકાના દેશોએ દક્ષિણ અમેરિકા ખંડના દેશોએ આપસમાં ટ્રેડ સહયોગ વધારવા માટે મેર્કોસુર નામના સંગઠનની સ્થાપના કરી છે સદન આફ્રિકન કસ્ટમ્સ યુનિયન શું છે તો એના સભ્યો છે બોટ્સવાના લિસોથો નામીબિયા દક્ષિણ આફ્રિકા અને સ્વાઝીલેન્ડ આ બધા આફ્રિકા ખંડમાં આવેલા દેશો છે એ લોકોએ આપસમાં ટ્રેડ અગ્રીમેન્ટ કરેલો છે ટ્રેડ વધારવા માટે સાકુની સ્થાપના કરેલી છે તો સાકુ એ સચિવાલય જે એનું છે તે નામિબિયામાં સ્થિત છે અને એની સ્થાપના થયેલી જો ઓગણીસો દસમાં સો વર્ષ કરતાં એકસો દસ વર્ષ કરતાં વધારેનો સમય થયો ગયો છે જે તેને વિશ્વનું સૌથી જૂનું કસ્ટમ યુનિયન બનાવે છે કસ્ટમ યુનિયન એટલે જે ઇમ્પોર્ટ એક્સપોર્ટ સાથે જોડાયેલું જે યુનિયન છે તો એ પ્રકારનું સંગઠન જે દુનિયાનું સૌથી જૂનું કસ્ટમ યુનિયન તેને બનાવે છે બરાબર આપણે કઈ રીતે ઇબઝા સંગઠનનો ફાયદો ઉઠાવી શકીએ ત્રણે ત્રણ દેશો આપસમાં બરાબર તો આપણે એને એક લોબિંગ તરીકે વાપરી શકીએ કે જ્યારે જ્યારે આપણે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર કોઈ પ્રસ્તાવ રજૂ કરીએ માની લો કે ભારત કોઈ પ્રસ્તાવ રજૂ કરે છે ત્યારે એને વોટની જરૂર હશે એને સપોર્ટ માટે તો ઇબ્ઝા ફોરમના સંબંધો એટલા સ્ટ્રોંગ હોવા જોઈએ કે આપણે કોઈપણ પ્રસ્તાવ મૂકીએ સાઉથ આફ્રિકા અને બ્રાઝિલ આપણને સપોર્ટ કરવા જોઈએ અને એવું જ જ્યારે બ્રાઝિલ સપો કોઈ પ્રસ્તાવ મૂકે ત્યારે ભારત અને દક્ષિણ આફ્રિકાનો વોટ નિશ્ચિત હોવો જોઈએ અને સાઉથ આફ્રિકા જ્યારે કોઈ પ્રસ્તાવ મૂકે છે ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર જી ટ્વેન્ટી થઈ ગયું કે યુએન થઈ ગયું કે યુએનએસસી થઈ ગયું ત્યારે બ્રાઝિલ અને ઇન્ડિયાનો એને સપોર્ટ હોવો જોઈએ બરાબર તો ગ્રુપને અન્ય ગ્રુપિંગમાં સંયુક્ત લોબી તરીકે મળીને કામ કરવું જોઈએ જેમાં બ્રિક્સ જી ટ્વેન્ટી જેવા પ્લેટફોર્મ્સ સામેલ છે આ ઉપરાંત યુનાઇટેડ નેશન્સ સિક્યોરિટી કાઉન્સિલ એટલે કે યુએનએસસી અને આઈએમએફ જેવી સંસ્થાઓમાં સુધારણા તરીકે એટલે કે ને રિફોર્મ્સ તરીકે પણ આ બધા દેશોએ સાથે મળીને કામ કરવું જોઈએ ભારત બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકા ત્રણે ત્રણ યુએનએસસીના કાયમી સભ્ય બનવાની ગંભીર એસ્પિરન્ટ ધરાવે છે બરાબર એટલે આ ત્રણે ત્રણ દેશોએ યુએનએસસીનું પરમનન્ટ સદસ્ય બનવાની ઈચ્છા ધરાવે છે બરાબર તો એક બહુ જ અગત્યનો ટોપિક આપણા માટે ઇબ્ઝા ફોરમ ઇન્ટરનેશનલ રિલેશનને લઈને નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે ઇઝી ટોપિક છે એ પણ ઇન્ટરનેશનલ રિલેશન સાથે સંકળાયેલો ટોપિક છે અને એ છે કોંકણ એક્સરસાઇઝ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તો તાજેતરમાં ભારત અને ઇન્ડિયા વચ્ચે ઇંગ્લિશ ચેનલમાં જો ઇંગ્લિશ ચેનલ એટલે એક પ્રકારની સામુદ્રધુની છે એટલાન્ટિક ઓશનનો એક નાનો હિસ્સો જે બે દેશોને બે મોટા ભૂભાગને અલગ કરે છે બરાબર તમે ઘણીવાર પેપરોમાં વાંચતા હશો કે ફલાણાએ ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરી ફલાણા ઇંગ્લિશ ચેનલ તરીને પાર કરી બરાબર તો ઇંગ્લિશ ચેનલ એ એક પ્રકારનો દરિયાઈ ભાગ છે જેને તમે સામુદ્રધુનિ કહી શકો બરાબર તો જુઓ ઇન્ડો યુકે નેવલ એક્સરસાઇઝ કોંકણ ટ્વેન્ટી ટ્વેન્ટી વન તાજેતરમાં આઈએનએસ તાબર અને એચએમએસ વેસ્ટમિન્સ્ટર વચ્ચે અંગ્રેજી ચેનલમાં યોજાય ભારત તરફથી કોણે ભાગ લીધેલો ઇન્ડિયન નેવલ શિપ એટલે કે આઈ એનએસ તબાર નામના જહાજે ભાગ લીધેલો ઇંગ્લિશ ચેનલ એ આઈલ ઓફ ગ્રેટ બ્રિટનના દક્ષિણ કિનારે બરાબર આઈલ ઓફ ગ્રેટ બ્રિટન એટલે આ તો બ્રિટનના દક્ષિણ કિનારે અને ફ્રાન્સના ઉત્તર કિનારે સ્થિત છે જે ઉત્તરના સમુદ્રથી અલગ થઈને સ્ટ્રેટ ઓફ ડોવર અહીંયા બનાવે છે બરાબર તો એક પ્રકારની સમુદ્રધુની છે આપણે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ વિશે ભણેલા છે જે આપણા માટે બહુ સ્ટ્રેટેજીક લોકેશન છે બરાબર આપણા ટ્રેડ માટે ચાલો કેમ આ પ્રકારની એક્સરસાઇઝ હાથ ધરવામાં આવે છે તો આપણને ઓલરેડી એનો કોઝ ખબર છે કે જ્યારે બે દેશો વચ્ચે સંયુક્ત પેટ્રોલિંગ સુરક્ષા સંબંધો વધારવા માટે અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવવા માટે સંયુક્ત એક્સરસાઇઝ કરવામાં આવતી હોય છે તો દ્વિપક્ષીય કોંકણ એક્સરસાઇઝ એ ભારત અને યુકે વચ્ચેની એક નેવલ એક્સરસાઇઝ છે જોઈન્ટ નેવલ એક્સરસાઇઝ છે જેની શરૂઆત બે હજાર ચારમાં કરવામાં આવેલી અને બે હજાર ચારથી આપણા સંબંધો દર વર્ષે મજબૂત થતા જાય છે એટલે આ એક્સરસાઇઝની જે ઇન્ટેન્સિટી છે જે કોમ્પ્લેક્સિટી છે અને જે સ્કેલ પર એક્સરસાઇઝ કરવામાં આવે છે તે ધીરે ધીરે વધતી જાય છે ભારત અને યુકે વચ્ચેની અન્ય કસરતો કઈ છે તો એ છે ઇન્દ્રધનુષ અને બીજું છે અજેયા વોરિયર સંયુક્ત લશ્કરી કવાયત બરાબર તો એરફોર્સ એક્સરસાઇઝ છે એક્સરસાઇઝ ઇન્દ્રધનુષ અને આર્મીની એક્સરસાઇઝ છે તે છે એક્સરસાઇઝ અજેયા વોરિયર આપણે ઓલરેડી ઘણા બધા દેશોની મેરીટાઇમ એક્સરસાઇઝનું લિસ્ટ લખેલું છે તમારા માટે હોમવર્ક છે કે તમારે મિલિટરી એક્સરસાઇઝ સંયુક્ત મિલિટરી એક્સરસાઇઝ અને સંયુક્ત એરફોર્સ એક્સરસાઇઝનું લિસ્ટ તમારી પાસે રેડી હોવું જોઈએ આઈએનએસ તબાર શું છે તો આઈએનએસ તબાર એ ત્રીજું તલવાર ક્લાસનું જહાજ છે જેને બે હજાર ચારમાં રશિયાના ગાર્ડમાં એને બનાવવામાં આવેલું આ યુદ્ધ જહાજ હવા અથવા સપાટી અથવા ભૂગર્ભ મિશનને સંભાળી શકે છે અને પોતાનો બચાવ કરી શકે છે ભારતીય નૌકાદળના તલવાર વર્ગના ફિજેટ્સ ફિજેટ્સ એટલે જહાજો બરાબર વોરશિપ્સ રશિયામાં ભારત અને રશિયન સંયુક્ત ઉત્પાદન હેઠળ બનાવવામાં આવ્યા છે અને હમણાં જ ભારત અને રશિયા વચ્ચે એક એગ્રીમેન્ટ થયો છે જે અંતર્ગત ટોટલ ચાર જહાજ બનાવવામાં આવશે આઈ તબાર જેવા બરાબર જેમાંથી બેનું ઉત્પાદન રશિયામાં અને બેનું ઉત્પાદન ભારતમાં કરવામાં આવશે તો ઓક્ટોબર બે હજાર સોળમાં ભારત અને રશિયાએ ચાર ક્વોક અથવા તો તલવાર ક્લાસના સ્ટીલ્થ જહાજો માટે એક આંતર સરકારી કરાર એટલે કે ઇન્ટર ગવર્મેન્ટલ કરાર પર હસ્તાક્ષર કર્યા છે પ્રથમ બે ફ્રિજેટ રશિયાના કાલીનીનગ્રાડમાં યાર શિપયાર્ડમાં બનાવવામાં આવશે અને નીચે બાકીના જે બે જહાજ છે તે ગોવા શિપયાર્ડ લિમિટેડમાં બનાવવામાં આવશે બરાબર એટલે બેનું ઉત્પાદન ભારતમાં અને બેનું ઉત્પાદન રશિયામાં કરવામાં આવશે બરાબર ફરી પાછી આ તમારા માટે લિસ્ટ અહીંયા તમને આપેલું છે એક્સરસાઇઝનું નામ છે અને આ કયા દેશ સાથે આપણે એક્સરસાઇઝ કરીએ છીએ તેનું લિસ્ટ છે તો સ્લાઇનેક્સ જે છે તે રશિયા શ્રીલંકા સાથે છે બોંગો સાગર અને ઇનબિન કોર્પોરેટ બાંગ્લાદેશ સાથે જીમેક્સ એક્સરસાઇઝ આપણે જાપાન સાથે કરીએ છીએ નસીમ અલ બહાર ઓમાન સાથે ઇન્દ્રા એક્સરસાઇઝ રશિયા સાથે ઝેર અલ બહાર કતર સાથે સમુદ્ર શક્તિ ઇન્ડોનેશિયા સાથે ઇન્ડો થાઈ કોર્પેટ થાઈલેન્ડ સાથે સિમ્બેક્સ સિંગાપોર સાથે ઓસિન્ડેક્સ ઓસ્ટ્રેલિયા સાથે અને માલાબાર એક્સરસાઇઝ કરવામાં આવે છે જાપાન યુએસએ અને એમાં ઓસ્ટ્રેલિયા પણ જોડાઈ ગયું છે એટલે તમારે માલાબાર એક્સરસાઇઝ સાથે ઓસ્ટ્રેલિયાનો પણ ઉમેરો અહીંયા કરવાનો બરાબર અને આ ચાર દેશો જે છે તે માલાબાર એક્સરસાઇઝના તે ક્વોડના દેશો છે બરાબર ચતુષ ચતુર્ભુજ સંવાદ સંગઠનના દેશો છે તો આ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ નેક્સ્ટ જે આપણો ટોપિક છે તે પર્યાવરણ અને ગ્લોબલ વોર્મિંગ સાથે જોડાયેલો ટોપિક છે અને આ જે ટોપિક છે તે છે મિયાવાકી પદ્ધતિ મિયાવાકી મેથડ બરાબર તો જો અત્યારે કેમ આપણે એને ન્યૂઝમાં ભણીએ છીએ કરંટ અફેર્સ તરીકે તો તાજેતરમાં ગુજરાત સરકારે એવી જાહેરાત કરી છે કે મિયાવાકી પદ્ધતિ હેઠળ શહેરોમાં જંગલોનું જે ગ્રીન કવર છે બરાબર તેને વધારવામાં આવશે અને એટલા માટે આપણા માટે જરૂરી બની જાય છે કે ભાઈ મિયાવાકી મેથડ શું છે કઈ રીતે કામ કરે છે શું ફાયદો છે શું ચેલેન્જીસ છે તે આપણે ભણવું પડશે તો બે હજાર એકવીસની શરૂઆતમાં તેલંગાણા સરકારે શહેરી જંગલો ઉગાડવા અને હરિયાળા આવરણને એટલે કે ગ્રીન કવરને વધારવા માટે તેલંગાણા ખુ હરિતા હરમ નામની યોજના સ્ટાર્ટ કરેલી અને એનો જે મુખ્ય ગોલ હતો તે હતો કે ભાઈ જાપાનીઝ પદ્ધતિ છે જે શહેરી વનીકરણની પદ્ધતિ છે જુઓ હવે શહેર અને જંગલ એ તો બે ઓપોઝિટ વસ્તુઓ છે કે ભાઈ જંગ શહેરમાં જંગલ જોવા મળશે નહીં તો આ એક નવો કોન્સેપ્ટ છે દુનિયા માટે કે કઈ રીતે શહેરોમાં નાના નાના જંગલો ઊભા કરી શકાય બરાબર તો આ જાપાનીઝ પદ્ધતિનું નામ છે મિયાવાકી પદ્ધતિ અને મિયાવાકી પદ્ધતિ એ જાપાની બોટનિસ્ટ એટલે કે વનસ્પતિ શાસ્ત્રી અકીરા મિયાવાકી દ્વારા શરૂ કરાયેલ એક ટેકનિક છે જે ટૂંકા સમયમાં ગાઢ અને મૂળ જંગલો ડેન્સ જંગલો બનાવવામાં મદદ કરે છે બરાબર તો જુઓ કઈ રીતે બેસિકલી ઓવર હું તમને સમજાવી દઉં તો એક નાની જગ્યામાં ઘરનો વાડો હોય કે ઘરની આસપાસની જે જગ્યા છે ત્યાં એક ચોરસ મીટરમાં વન સ્ક્વેર મીટરમાં ઘણા બધા બીજ તમારે વાવી દેવાના નાના નાના બીજ હવે ઘણા બધા બીજ તમે જ્યારે વાવશો ત્યારે એમાંથી મોટાભાગના બીજ અંકુરિત થશે અને એક ગાઢ છોડવાનું એક આવરણ જમીનની બહાર આવશે અને ધીરે ધીરે આ પ્રકારના જે છોડવાઓ છે તેને ત્રણ વર્ષ ચાર વર્ષ સુધી જનરલી મેન્ટેનન્સની જરૂર પડતી હોય છે અને ત્યારબાદ એ મેન્ટેનન્સ ફ્રી થઈને તમને ગાઢ જંગલો જેવી પદ્ધતિ અથવા તો ઇકોસિસ્ટમ ઊભી કરીને આપશે બરાબર તો જુઓ શું છે મિયાવાકી પદ્ધતિ તો તેણે બેકયાર્ડ્સને બેકયાર્ડ્સ એટલે જે ખાલી જમીન છે ઘરની પાછળની કે વાડો છે તેને બેકિયાર્ડ્સ કહેવાય તો તેણે બેકયાર્ડને મિની ફોરેસ્ટમાં એટલે કે મિની જંગલોમાં ફેરવીને શહેરી વનીકરણના ખ્યાલમાં ક્રાંતિ લાવી છે બરાબર તો આપણે જો અંધાધૂંધ જે ડેવલપમેન્ટ થયું ને માત્ર ભારતની વાત નથી દુનિયાના ઘણા બધા દેશોએ જંગલોને આડેધડ કાપીને મોટાને મોટા શહેરો વસાવ્યા હવે આપણને ખબર પડે છે વીસ વર્ષ ત્રીસ વર્ષ બાદ કે ભાઈ આ વસ્તુ આપણે બહુ ખોટી કરી આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ કરવાનું હતું બરાબર આપણે માત્ર શું કર્યું જંગલો કાપીને સિમેન્ટના જંગલો ઊભા કર્યા એને લીધે આપણને ટેમ્પરેચર રાઈઝ ગ્લોબલ વોર્મિંગ જેવા બહુ જ ક્રિટિકલ ઇશ્યુ આપણે જાતે ઊભા કરેલા છે તો કઈ રીતે શહેરોને થોડા વધુ સસ્ટેનેબલ બનાવી શકાય અને શહેરોમાં નાના નાના જંગલો ઓછી મહેનતે ઓછા સમયમાં ઊભા કરી શકાય તે માટેનો જે પ્રયાસ છે તે છે તમારી જાપાનીઝ મૂળની મિયાવાકી પદ્ધતિ તો આ પદ્ધતિમાં તે જ વિસ્તારમાં શક્ય તેટલા નજીક વૃક્ષો અને જો એક બીજું એક રેકમેન્ડેશન છે કે ભાઈ નેટિવ સ્પીશીઝ વાવવાની નેટિવ સ્પીશીઝ એટલે શું કે ભાઈ દક્ષિણ ગુજરાતમાં માની લો કે બાવળ આડેધડ ઉગી જાય છે તો જો તમે બાવળના વૃક્ષો વાવશો તો એ ઓછા મેન્ટેનન્સથી તમને સારું રિઝલ્ટ આપશે એટલે નેટિવ સ્પીશીઝ પર વધારે ધ્યાન આપવાનું તો આ પદ્ધતિમાં તે જ વિસ્તારમાં શક્ય તેટલા નજીક વૃક્ષો રોપવાનો સમાવેશ થાય છે જે માત્ર જગ્યા બચાવતા નથી પરંતુ વાવેલા રેપ રોપાઓ એકબીજાની વૃદ્ધિમાં ટેકો આપે છે તથા સૂર્ય પ્રકાશને જમીન પર પહોંચતા રોકે છે જેથી નીંદણનો વિકાસ અટકે છે નીંદણ એટલે શું છે અનવોન્ટેડ વનસ્પતિ છે બરાબર નીંદણ મુખ્ય પાકને અથવા તો જે મુખ્ય રોપા છે તેના પોષણ તત્વોને લઈ લેશે એટલે આમાં શું કરો તમે જ્યારે ગાઢ છોડવા ઉગાડો છો ત્યારે સૂર્યપ્રકાશ જમીન સુધી પહોંચતો અટકી જશે ઉપરના લેયર પર જ સૂર્યપ્રકાશ અટકી જશે અને જ્યારે જમીન પર સૂર્યપ્રકાશ નહીં પડે બરાબર ત્યારે શું થશે કે નિંદણનો વિકાસ નહીં થાય અને જે પૂરેપૂરું પોષણ છે તે મુખ્ય છોડને મળશે પ્રથમ ત્રણ વર્ષ પછી રોપાઓ જાળવણી મુક્ત એટલે કે મેઇન્ટેનન્સ ફ્રી બને છે અને પછી જાતે જ પોતાનો ગ્રોથ કરશે આ અભિગમ એ સુનિશ્ચિત કરવા માટે છે કે છોડની વૃદ્ધિ દસ ગણી ઝડપથી થાય છે અને પરિણામી વાવેતર સામાન્ય કરતાં ત્રીસ ગણું જેટલું વધારે થાય છે નેચરલી જે જંગલો બને છે તેના કરતાં આ પદ્ધતિથી દસ ગણી ઝડપી વૃદ્ધિ થશે અને વાવેતર ત્રીસ ગણું વધારે થશે મિયાવાકી પદ્ધતિ માત્ર વીસથી ત્રીસ વર્ષમાં જંગલો બનાવવામાં મદદ કરી શકે છે જ્યારે પરંપરાગત રીતે જો જંગલ ઉગાડવા જઈએ તો ઓછામાં ઓછા આપણને થી ત્રણસો વર્ષ લાગી શકે બરાબર તો જુઓ દસ ગણી વધારે વૃદ્ધિથી દસ ગણી વધારે ઝડપથી એટલા ઓછા સમયગાળામાં વીસથી ત્રીસ વર્ષના સમયગાળામાં આપણે આપણા શહેરોને સસ્ટેનેબલ બનાવી શકીએ છીએ અને એટલા માટે સાઉથમાં આના બહુ પોઝિટિવ રિઝલ્ટ મળ્યા હૈદરાબાદને દુનિયાના સૌથી વધારે ગ્રીન કવરવાળા સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે બરાબર અને એનો મોટાભાગનો શ્રેય હરિતા હરમ પદ્ધતિ હરિતા હરમ યોજના અને મિયાવાકી પદ્ધતિને જાય છે એ જોઈને ગુજરાત સરકારે પણ ગુજરાતમાં આ પહેલ આ યોજના આ પદ્ધતિ વાપરવાની શરૂઆત કરી છે તો મિયાવાકી પ્રક્રિયાના મુખ્યત્વે ચાર ફેઝિસ છે પ્રદેશના મૂળ વૃક્ષોને એટલે કે નેટિવ ટ્રીઝને ઓળખીને ચાર સ્તરોમાં વહેંચવામાં આવે છે પહેલાં જાડવા ત્યારબાદ પેટા વૃક્ષ વૃક્ષ અને છત્ર છત્ર એટલે પેલા ગટાદાર જે વૃક્ષો હોય ને વડના ઝાડ હોય જે બસો બસો પાંચસો પાંચસો વર્ષ જૂના હોય તે રીતે એની ઓળખ કરવામાં આવે છે જમીનની ગુણવત્તાનું વિશ્લેષણ કરવામાં આવે છે તથા બાયોમાસ જે છિદ્ર ક્ષમતા પાણી જાળવી રાખવાની ક્ષમતા અને તેમાં રહેલા પોષક તત્વોને વધારવામાં મદદ કરે છે ખૂબ જ ઊંચી ઘનતા પર બીજનું વાવેતર કરવામાં આવે છે જેથી હાઈ ડેન્સિટી થાય અને ચોરસ દીઠ ચોરસ મીટર દીઠ ત્રણથી પાંચ રોપાઓનું વાવેતર કરવામાં આવે છે અને જમીન લીલા ઘાસના જાડા પરથી ઢંકાયેલી રહે છે જેથી કરીને જે એક્ચ્યુઅલ પોષણ છે તે મુખ્ય છોડવાને મળે બરાબર તો બહુ જ અગત્યની પર્યાવરણ સંબંધિત તમને સાયન્સ એન્ડ ટેકનોલોજી સંબંધિત પણ આ સવાલ પૂછાઈ શકે અને પર્યાવરણ સંબંધિત કરંટ અફેર્સમાં પણ તમને આ સવાલ પૂછાઈ શકે આ પદ્ધતિ વિશે પૂછાઈ શકે તો આપણા માટે અગત્યનું બહુ જ ઇઝી ટૉપિક છે સરળ ટૉપિક છે બેસિકલી પર્યાવરણને ઇમ્પ્રુવ કરવા માટે ગુજરાત સરકાર આ પદ્ધતિને અપ્લાય કરવાનું ચાલુ કરશે અને જેનો બેસિક એમ છે તે છે અર્બન એફોરેસ્ટેશન એટલે કે શહેરી વિસ્તારોમાં વનીકરણ ઓકે નેક્સ્ટ જે આપણો ટૉપિક છે તે પોલિટી સાથે જોડાયેલો ટૉપિક છે એટલે કે સંવિધાન સાથે જોડાયેલો ટૉપિક છે તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે એક કેસ અંતર્ગત એક ચુકાદો આપ્યો છે તો કેસ શું હતો એનું તમને ઓવરવ્યૂ આપી દઉં અને પછી આપણે રિઝર્વેશન પર જઈએ કે ભાઈ અનામત શું છે અનામતને લઈને કેટલી નીતિઓ છે સંવિધાનમાં અનામતને લઈને કયા કયા પ્રાવિધાન છે વગેરે 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 તો બે હજારની સાલમાં આપણે ત્રણ નવા રાજ્યો બનાવ્યા બરાબર ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ રાજ્ય બનાવવામાં આવ્યું મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ રાજ્ય બનાવવામાં આવ્યું અને બિહારમાંથી ઝારખંડ રાજ્ય બનાવવામાં આવ્યું હવે જ્યારે બે હજાર સાતમાં એક કેન્ડિડેટે ઝારખંડની સિવિલ સર્વિસીસની એક્ઝામને પાસ કરી ત્યારે ઝારખંડની સરકારે એને પોસ્ટિંગ આપવાથી ના પાડી દીધી કેમ કારણ કે એની પાસે જે પરમેનન્ટ ઓળખપત્ર હતું એ પરમેનન્ટ ઓળખપત્રમાં એનું રેસિડન્ટ પ્રૂફ બિહારનું હતું પટના બિહારનું હતું એટલે ઝારખંડ સરકારે એવું કીધું કે ભાઈ તમે તો પટનાના રહેવાસી છો એટલે તમને ઝારખંડની સનદી સેવામાં ઝારખંડની પબ્લિક સર્વિસીસમાં તમને પોસ્ટિંગ આપી શકાય નહીં એની સામે એ માણસ ક્યાં ગયો કોર્ટમાં ગયો અને સુપ્રીમ કોર્ટે અત્યારે એના પર એવો ચુકાદો આપ્યો છે કે જ્યારે કોઈ એક રાજ્યમાંથી એકથી વધુ રાજ્ય બનાવવામાં આવે છે ત્યારે દરેક માણસ જેને અનામતનો લાભ મળવાપાત્ર છે એસસી એસટી ઓબીસી કે ઈડબ્લ્યુએસ અંતર્ગત એ કોઈ પણ એક રાજ્યમાં પોતાની પસંદગીના કોઈ પણ રાજ્યમાં અનામતનો લાભ લઈ શકે છે પછી ભલે એ સ્ટેટમાં નહીં રહેતો હોય બરાબર તો આ મેઇન હાર્ટ છે આ ટોપિકનું બરાબર ચાલો તો તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે અવિભાજિત રાજ્યમાં અનામત વર્ગની વ્યક્તિ અનુગામી રાજ્યોમાં અનામતનો લાભ મેળવવા માટે અગાઉ છે અનુગામી રાજ્યો એટલે શું કે જે નવા રાજ્યો બને છે બરાબર રિસેન્ટલી કયા નવા રાજ્યો બન્યા છે તો બે હજાર ચૌદમાં બે હજાર બે પછી સોરી બે હજાર પછી સીધું બે હજાર ચૌદમાં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્ય બનાવવામાં આવ્યું અને હાલમાં એકદમ રિસેન્ટ પાસ્ટમાં બે હજાર ઓગણીસમાં જમ્મુ કાશ્મીર યુનાઇટેડ સ્ટેટમાંથી બે યુનિયન ટેરિટરી બનાવવામાં આવી છે બરાબર તો ઝારખંડના રહેવાસી કે જે અનુસૂચિત જાતિને બિલોંગ કરતા હતા એ બે હજાર સાતના રાજ્ય સિવિલ સર્વિસીસ પરીક્ષામાં તેમની નિમણૂક નામંજૂર કરતા હાઈકોર્ટના આદેશ સામે અપીલ કર્યા બાદ આ ચુકાદો આવ્યો હતો કારણ કે તેમના સરનામાના પુરાવા દર્શાવે છે કે તેઓ પટના બિહારના કાયમી રહેવાસી છે એટલે ઝારખંડ ગવર્મેન્ટે એમને પોસ્ટિંગ આપેલું નહીં બિહાર પુનર્ગઠન અધિનિયમ બે હજાર હેઠળ સંસદે પસાર કરેલું નવું રાજ્ય ઝારખંડ બિહારના એક ભાગમાંથી બનાવવામાં આવેલું કલમ ત્રણ બંધારણની કલમ ત્રણ સાંસદને નવા રાજ્યોની રચના અને હાલના રાજ્યોની સીમાઓમાં ફેરફાર સાથે સંબંધિત કાયદો બનાવવાની સત્તા આપે છે સુપ્રીમ કોર્ટે એવો ચુકાદો આપ્યો છે કે અનામત કેટેગરીનો વ્યક્તિ એટલે કે રિઝર્વેશન જેને મળવાપાત્ર છે એક્ઝિસ્ટિંગ રિઝર્વેશન બરાબર તો અનામત કેટેગરીનો વ્યક્તિ અનુગામી રાજ્યો બિહાર અથવા ઝારખંડમાં અનામતનો લાભ મેળવવા માટે હકદાર છે પરંતુ પુનર્ગઠન બાદ બંને અનુગામી રાજ્યોમાં એક સાથે તમે કોટાનો લાભ નહીં લઈ શકો યુ નીડ ટુ સિલેક્ટ કે તમારે કયા રાજ્યોમાં અનામતનો લાભ મેળવવો છે બરાબર તો કલમ ત્રણસો એકતાળીસ શું કહે છે કે ભાઈ રાષ્ટ્રપતિ જો બહુ કોમ્પ્લિકેટેડ લેંગ્વેજ હશે એટલે હું તમને એકવાર વાંચીને એનું ઓવરવ્યૂ સમજાવું છું આ બંધારણની લેંગ્વેજ છે રાષ્ટ્રપતિ કોઈપણ રાજ્ય અથવા કેન્દ્રશાસિત પ્રદેશના સંદર્ભમાં જ્યાં તે રાજ્ય છે તેના રાજ્યપાલ સાથે પરામર્શ કર્યા બાદ જાહેર સૂચના દ્વારા એટલે કે પબ્લિક એડમિશન દ્વારા પબ્લિક નોટિફિકેશન દ્વારા જાતિઓ અથવા સમૂહોને જૂથોના ભાગોનો ઉલ્લેખ કરી શકે છે જે આ બંધારણનો હેતુઓ માટે તે રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના સંબંધમાં અનુસૂચિત જાતિ તરીકે ગણવામાં આવશે અને જેવો નિયમ અનુસૂચિત જાતિ માટે છે તેવો જ નિયમ અનુસૂચિત જનજાતિ માટે પણ છે બરાબર તો જો શું થાય જ્યારે એવી માંગ ઉઠે કે ભાઈ કોઈ જાતિને સુપ્રીમ કો એસસી કે એસટી એટલે કે અનુસૂચિત જાતિ અથવા તો અનુસૂચિત જનજાતિમાં સમાવ સમાવી છે ત્યારે કેબિનેટની સલાહ પર કેબિનેટની સલાહ પર રાષ્ટ્રપતિ જે તે રાજ્યના રાજ્યપાલ સાથે ચર્ચા કરશે અને ત્યારબાદ જો રાષ્ટ્રપતિને ઠીક લાગે તો એક પબ્લિક નોટિફિકેશન દ્વારા રાષ્ટ્રપતિના ગેઝેટ દ્વારા જે તે જાતિને અથવા તો સમુદાયને એસસી અથવા તો એસટી સમુદાયમાં મૂકવામાં આવશે એડ કરવામાં આવશે અથવા તો એક્ઝિસ્ટિંગ લિસ્ટમાંથી તેમને કાઢવામાં આવશે ભારતમાં અનામતનું સંચાલન કરતી અન્ય કઈ કલમો છે તો બંધારણનો જે સોળમો ભાગ છે તે કેન્દ્ર અને રાજ્યની વિધાનસભાઓમાં એસસી અને એસટીના આરક્ષણ સાથે સંબંધિત છે બરાબર તો બેસીકલી આપણે એસસી અને એસટીઝને સરકારી નોકરીઓમાં અને સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં આપણે એમને શું આપીએ છીએ અનામતનો લાભ આપીએ છીએ બરાબર જેથી કરીને જે એમના પર અત્યાચારો થયા છે પાછલા વર્ષોમાં ઇતિહાસમાં અને એ મુખ્ય ધારાથી અલગ સમાજ છે એમનું બહુ ઇન્ક્લુઝન નથી ઇકોનોમીમાં કે મુખ્ય ધારામાં તો જો એમને શિક્ષણ આપવામાં આવે એમને નોકરી આપવામાં આવે તો એમનું સોશિયો ઇકોનોમિક ઇન્કલુઝન કરી શકાય એ માટે આપણે અનામત આપવામાં આવે છે અનુચ્છેદ ત્રણસો ત્રીસ અને ત્રણસો બત્રીસ અનુક્રમે સંસદમાં અને રાજ્યોની વિધાનસભાઓમાં એસસી એસટી માટે બેઠકોના અનામત દ્વારા ચોક્કસ પ્રતિનિધિત્વની જોગવાઈ કરે છે જુઓ સંસદમાં પણ અમુક સીટો એસસી અને એસટી કેન્ડિડેટ માટે રિઝર્વ રાખવામાં આવી છે એક એક જોગવાઈ આપણા બંધારણમાં એવી છે કે એટ અ ગીવન પોઈન્ટ ઓફ ટાઈમ કોઈ પણ રાજ્યમાં કે કેન્દ્ર સરકાર પચાસ ટકાથી વધુનું બંધારણ અનામત આપી શકે નહીં જો કોઈ રાજ્યમાં કે કેન્દ્રમાં પચાસ ટકાથી વધુનું અનામત હશે તો બની શકે કે સુપ્રીમ કોર્ટમાં તમે એને ચેલેન્જ કરી શકો છો અને સુપ્રીમ કોર્ટ એને રદ કરી દેશે બરાબર તો હાલમાં તમિલનાડુ અંગેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ચાલી રહ્યો છે કે કારણ કે તમિલનાડુમાં પચાસ ટકાથી વધારેનું રિઝર્વેશન છે આ ઉપરાંત જે એકસો ત્રણમો બંધારણીય સુધારો છે એકસો ત્રણમો બંધારણીય સુધારો અધિનિયમ કે જે અંતર્ગત ઇડબ્લ્યુ એસ કેટેગરીને ઇકોનોમિકલી વીકર સેક્શન જે ઓપન કેટેગરીના લોકો છે ઓપન કેટેગરી અથવા તો જનરલ કેટેગરી જેને આપણે કહેતા હોઈએ છે તો જનરલ કેટેગરીના લોકોને જે ઇકોનોમિકલી પુઅર છે એ લોકોને દસ ટકા વધારાનું આરક્ષણ આપવામાં આવ્યું છે અને એને પણ સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવ્યું છે કેમ કારણ કે એ જે ફિફ્ટી પર્સેન્ટની જે કેપ છે આરક્ષણ પર તેનો વાયોલેશન છે એટલા માટે હજુ સુપ્રીમ કોર્ટે એના પર કોઈ નિર્ણય લીધો નથી બરાબર તો એકસો ત્રણમો બંધારણીય સુધારો અધિનિયમ બે હજાર ઓગણીસ એ સરકારી નોકરીઓ અને શિક્ષણ સંસ્થાઓમાં સમાજના ઈડબ્લ્યુએસ વર્ગને દસ ટકા અનામત આપવા માટે કેન્દ્ર અને રાજ્યો બંનેને સશક્ત બનાવ્યા છે તો આ હતા આપના આજના ઓગસ્ટ મહિનાના અગત્યના કરંટ અફેર્સના ટોપિક આઈ હોપ કે તમને દરેક ટોપિકમાં સમજણ પડી હશે જો ક્યાંય પણ તમને થોડોક પણ ડાઉટ હોય તો તમે અમારો સંપર્ક કરીને તમારા ડાઉટ્સ ક્લિયર કરી શકો છો અગેઇન ઇટ્સ અ રેકમેન્ડેશન કે તમે જે કન્ટિન્યુઅસ જે તમને લેક્ચર્સ આપવામાં આવે છે તેને થરલી ફોલો કરો એઝ ડિસ્કસ્ડ પ્રિવિયસલી કે ઘણા બધા ટોપિક્સ ઇન્ટરકનેક્ટેડ હશે જે આપણી સમજણને વધારે બહેતર બનાવશે બરાબર તો આવ તમારી આવનારી એક્ઝામ્સ માટે તમને બેસ્ટ ઓફ લક અને સ્ટે હોમ સ્ટે સેફ સ્ટે હેપી